नमस्ते वहाला बाळको, आपणे अगाउ सामान्य ज्ञानमां पाठ 24 संख्या साथे गमतनी समज मेळवी। बाळको, तमे सामान्य ज्ञान पेन्सिल इरेजर साथे तैयार थई गया हशो। हवे आपणे पाठ 25 होशियार समझो बाळक थाव, कि आपणे अमुक परिस्थिति आवी जाय तो तेमांथी आपणे केवो निर्णय लेवो जोईए તે આપણે આ પાઠની અંદર સમજ મેળવીશું। બાળકો, તમે જો ક્યાંક રસ્તા પર જતા હોય અને જો કોઈ અકસ્માત થયો હોય અને વ્યક્તિને ઈજા થઈ હોય તો તમારે શું કરવું જોઈએ? તો તમે તરત જ 108ને ફોન કરો, જેથી કરીને વ્યક્તિને સારી સારવાર મળી શકે। એ માટે આપણે તેનો નિર્ણય લીધો કે આપણે 108ને ફોન કર્યો, ત્યારે આપણે સમજુ બાળક થયા કહેવાવ તમે। તો નીચે આપેલી દરેક પરિસ્થિતિમાં હોશિયાર એટલે કે સમજુ બાળક થવા તમારે શું કરવું જોઈએ? તમે શું કરશો કે જેથી કરીને તમે હોશિયાર અથવા તો સમજુ બાળક થયા કહેવા? તો સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરો, કે જે આપણને પરિસ્થિતિ હોય તેમાંથી કયો નિર્ણય લઈએ તો આપણે હોશિયાર બાળક કહેવાય, તેવી આપણે આ પાઠની અંદર શીખીશું। જુઓ બાળકો, આપણને પહેલાં પ્રશ્ન આપ્યો છે અને ત્યારે તમે શું કરશો તો તમે સમજુ બાળક થયા કહેવાવ, તેની સામે બોક્સમાં વિકલ્પની સામે સાચાની નિશાની કરવાની થશે। જો બાળકો, પહેલું છે, તમારે કોઈ વસ્તુ કાપીને ટૂંકી કરવાની જરૂર હોય ત્યારે, તો તેના બે વિકલ્પ જો એમ અહીંયા વસ્તુ કાપવા માટેનો પ્રયત્ન કરે છે, તો ત્યારે તમારે રસોડામાંથી ચપ્પુ લાવીને જાતે કાપવી જોઈએ કે તમારે વડીલને તે કાપીને ટૂંકી કરવા કહેવું જોઈએ? તો તમે આમાંથી કયો નિર્ણય લેશો બાળકો, કે તમારે વડીલને તે કાપીને ટૂંકી કરવા કહેવું જોઈએ? શું કરવા? કે જો તમે તમારી જાતે કાપશો તો વધારે ટૂંકી પણ થઈ જાય, જેથી કરીને તમારે વડીલને તે કાપીને ટૂંકી કરવા કહેવું જોઈએ। તો તમારે ખોની સામે સાચાની નિશાની કરવાની થશે। ચાલો બાળકો, ખોની સામે સાચાની નિશાની કરો તો ચાલો થઈ ગયું બાળકો। ત્યારબાદ બીજું જોઈએ કે તમને છીંક આવે ત્યારે, આપણને છીંક આવે તો આપણે શું કરીએ? એમનેમ છીંક ખાઈ નાખીએ, એવું કરવું જોઈએ નહીં। તો આપણને તેમાં બે વિકલ્પ આપેલા છે, કે ક, તમારે કોઈનું ધ્યાન રાખ્યા સિવાય છીંક ખાવી જોઈએ, કે ખ, માફ કરશો કહી તમારે હાથ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ। આપણે શું કરવું જોઈએ? કે હાથ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કોઈને નુકસાન પહોંચે નહીં, આપણા જે કીટાણુ છે એ બીજા લોકો સુધી પહોંચે નહીં, જેથી કરીને આપણે હાથ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ। તો આપણે હોશિયાર બાળક, સમજુ બાળક ત્યારે કહેવાય કે માફ કરશો કહી તમારે હાથ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ। તો બીજામાં ખોની સામે સાચાની નિશાની કરવાની થશે। ચાલો બાળકો, બીજાની અંદર ખ, જે માફ કરશો કહી તમારે હાથ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ, ત્યાં સાચાની નિશાની કરો। ચાલો થઈ ગયું બાળકો। ત્યારબાદ ત્રીજું, કે તમારા પપ્પા તમારા માટે નવી સાયકલ લાવે ત્યારે, જો અહીંયા સાયકલ લાવેલા છે જોયું તમે, ત્યારે તમે શું કરશો? તો કો આપણને આપેલું છે કે તમારે તે કઈ રીતે કાર્ય કરે છે તે જાણવું જોઈએ અને પછી જ તેની સવારી કરવી જોઈએ, અને ખ છે કે તમારે તરત જ તેની સવારી કરવી જોઈએ। જો તમે તરત સવારી કરશો તો તમને ખબર પડશે નહીં કે આમાંથી કઈ રીતે તે કાર્ય કરે છે અને તમે પડી પણ જાઓ, એની કરતાં તમારે તે કઈ રીતે કાર્ય કરે છે તે જાણવું જોઈએ અને
पछी तेनी सवारी करवी जोईए तो ज आपणे समझू बाळक कहेवाय के कई रीते ते कार्य करे छे ते जोई लीधो ने पछी तेनी आपणे सवारी करी एटले के चलावी। जो आपणे तरत ज चलावा माँडशू तो आपणे पड़ी पण जाय अने ते कई रीते कार्य करे छे तेनी आपणने खबर पड़े नहीं। तो त्रीजू छे के तमारा पप्पा तमारा माटे नवी साइकल लावे त्यारे तो तमारे ते कई रीते कार्य करे छे ते जाणवू जोईए अने पछी ज तेनी सवारी करवी जोईए। एटले के त્રીજામાં કની સામે સાચાની નિશાની કરવાની થશે। ચાલો બાળકો કરો તો ત્રીજાની અંદર કની સામે સાચાની નિશાની। ચાલો થઈ ગયું બાળકો। ત્યારબાદ પાછળ તમે એકલા ઘરે હો ત્યારે કોઈ અજાણી વ્યક્તિ ફોન પર તમારું સરનામું પૂછે ત્યારે તો તમે શું કરશો? તો કહો છે કે તમારે ફોન મૂકી તરત જ માતા પિતાને જાણ કરવી જોઈએ અને કહો છે કે તમારે તેને તમારું સરનામું આપવું જોઈએ। તો તમે શું કરશો બાળકો? તમે ઘરે એકલા હોય અને કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવે તો તમને સરનામું પૂછે તો તમે શું કરશો બાળકો? કે તમારા માતા પિતાને જાણ કરશો કે તમે જાતે સરનામું આપી દેશો? શું કરવું જોઈએ બાળકો? તમારે ફોન મૂકી તરત જ માતા પિતાને જાણ કરવી જોઈએ। શું કરવા? આપણે સરનામું નથી આપવાનું, કેમ? કારણ કે તે વ્યક્તિ અજાણી છે, આપણને ખબર ન હોય કે તે વ્યક્તિ શું કામ કરવા માટે આવી છે। તેના માટે આપણે પહેલાં માતા પિતાને જાણ કરવી જોઈએ કે આ વ્યક્તિ આપણું સરનામું માગી રહી છે કે હું તેને સરનામું આપું, તેમ તેનું પહેલાં નામ જાણી લેવાનું બરાબર, અને પછી આપણા માતા પિતાને જાણ કરવાની કે આ વ્યક્તિનો ફોન આવેલો છે તો હું તેને આપણું સરનામું આપું, જો તે હા પાડે તો જ આપણું સરનામું આપવું જોઈએ, ત્યારે આપણે સમજુ બાળક કહેવાય। તો ચોથું છે, તમે એકલા ઘેર હો ત્યારે કોઈ અજાણી વ્યક્તિ ફોન પર તમારું સરનામું પૂછે ત્યારે તમારે ફોન મૂકી તરત જ માતા પિતાને જાણ કરવી જોઈએ। એટલે ચોથામાં કના સામેના બોક્સમાં સાચાની નિશાની કરવાની થશે। ચાલો બાળકો કરો તો સાચાની નિશાની કના સામેના બોક્સમાં। ચાલો બાળકો થઈ ગયું। હવે આપણે પાંચમો જોઈએ, તમે બગીચામાં રમતા હો અને તમારા મિત્રને ઈજા થાય ત્યારે જો આ બગીચામાં રમે છે અને અહીંયા તેના મિત્રને ઈજા થઈ છે બરાબર, જો અહીંયા મિત્રને ઈજા થઈ તો હવે શું કહે છે? તો કહો તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ કે જેથી તમારા મિત્રને યોગ્ય સારવાર કરાવી શકે, અને ખો છે કે તમારે ત્યાંથી ભાગી જવું જોઈએ અને તે વિશે કોઈને જાણ કરવી ન જોઈએ। તો આમાંથી તમે શું કરશો બાળકો? કે તમારા વડીલને જાણ કરશો અને મિત્રને યોગ્ય સારવાર મળી શકે તેવું કરશો, કે તમારે ત્યાંથી ભાગી જવું જોઈએ અને તે વિશે કોઈને જાણ કરવી ન જોઈએ? આમાંથી બાળકો તમે કયો નિર્ણય લેશો? હા, કહો કે તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ જેથી કરીને તમારા મિત્રને યોગ્ય સારવાર મળી શકે, ત્યાંથી આપણે ભાગી જવું જોઈએ નહીં। જો આપણે ત્યાંથી ભાગી જઈએ તો તેની જે સારવાર મળવી જોઈએ તે યોગ્ય સારવાર મળશે નહીં, અને લોકોને જાણ ન કરીએ તો કોઈને ખબર પડે નહીં કે આને ઈજા થઈ છે। તેના માટે આપણે વડીલને જાણ કરવી જોઈએ અને તરત જ તેને સારવાર મળી રહે તેવા પ્રયત્ન કરવા જોઈએ। બાળકો તમે પણ ક્યાંય જાઓ તો કોઈને વાક્યું કરાવ્યું હોય તો તમારે તરત જ વડીલને જાણ કરવી જેથી કરીને તેને યોગ્ય સારવાર મળી જાય, તમારે ત્યાંથી ભાગી જવું જોઈએ નહીં। એટલે પાંચમું, તમે બગીચામાં રમતા હો
અને તમારા મિત્રને ઈજા થાય ત્યારે તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ કે જેથી તમારા મિત્રને યોગ્ય સારવાર કરાવી શકે. તો પાંચમામાં કની સામે બોક્સમાં સાચાની નિશાની કરવાની થશે. તો ચાલો કરો તો બાળકો કની સામે આપેલા બોક્સની અંદર સાચાની નિશાની. ચાલુ થઈ ગયું બાળકો. ત્યારબાદ છઠ્ઠું, તમારા પડોશીના ઘરમાંથી ધુમાડો બહાર આવી રહ્યો હોય ત્યારે આપણા બાજુવાળા હોય અથવા તો આપણા પડોશી હોય તો એના ઘરમાંથી ધુમાડો બહાર નીકળતો હોય ત્યારે તો ક આપેલું છે કે તમારે તરત જ તમારા પડોશીના ઘર તરફ જવું જોઈએ, કે ખ છે કે તમારે વડીલને જાણ કરવી જોઈએ અને મદદ માટે સંકટ સમયના નંબરનો ફોન કરવો જોઈએ. જો તમે ત્યાં દોડીને જશો તો કાંઈ મદદ થશે નહીં. તમે ત્યાં દોડીને જશો તો ધુમાડો છે તેને તમે કાંઈ ઠારી શકો નહીં અથવા તો તમે તેને કાંઈ મદદ કરી શકો નહીં, કારણ કે તમે બાળક છો. તો તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ. ઘરે આપણા વડીલ હોય તેને કહેવાનું કે જો તો અહીંયા આપણા બાજુવાળાને ત્યાંથી ધુમાડો આવી રહ્યો છે, એટલે તમે ત્યાં સંકટ સમય માટેના નંબરનો ઉપર ફોન કરો, તો જે આપણે ફાયર બ્રિગેડવાળા હોય તેને ફોન કરવો જોઈએ જેથી કરીને તેનો ધુમાડો છે તેને યોગ્ય રીતે ઠારી શકે. ત્યારે તમારો યોગ્ય નિર્ણય એ કહેવાય કે તમારે વડીલને જાણ કરવી જોઈએ અને મદદ માટે સંકટ સમયના નંબરનો ફોન કરવો જોઈએ. તો આપણે છઠ્ઠું છે કે તમારા પડોશીના ઘરમાં ધુમાડો બહાર આવી રહ્યો હોય ત્યારે તમારે વડીલને જાણ કરવી જોઈએ અને મદદ માટે સંકટ સમયના નંબરનો ફોન કરવો જોઈએ. એટલે છઠ્ઠામાં ખની સામે બાળકો સાચાની નિશાની કરો. ચાલો કરો. તો ચાલો બાળકો પછી જોઈએ સાતમું, તમારા વિસ્તારમાં મૂકેલી મોટરસાઇકલનું લોક અજાણી વ્યક્તિ ખોલવાનો પ્રયત્ન કરી રહી હોય ત્યારે. આપણા વિસ્તાર હોય, આપણી શેરી છે, તેમાં આપણા સોસાયટીની અંદર જો મોટરસાઇકલ મૂકેલી હોય અને કોઈ અજાણી વ્યક્તિ તેનો લોક ખોલીને આગળ લઈ જવા માટેનો પ્રયત્ન કરતી હોય. જો અહીંયા મોટરસાઇકલ છે બરાબર, અહીંથી બાળક જોવે છે ત્યારે તમારે તે દ્રશ્ય જોઈને ગભરાવવું જોઈએ નહીં, ત્યારે ગભરાવવું જોઈએ નહીં, કારણ કે તો આપણે ગભરાઈ જઈએ અને આપણે કોઈને કહી ન શકીએ તો તે વ્યક્તિ આપણું મોટરસાઇકલ લઈને વહી જાય. તો તમારે શું કરવું જોઈએ? તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ. જો તમે વડીલને જાણ કરશો તો તરત જ અજાણી વ્યક્તિ લોક ખોલવાનો પ્રયત્ન કરી રહી છે તે ખોલશે નહીં, માટે તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ. તમારે તે દ્રશ્ય જોઈને ગભરાવવાનું નથી. જો તમે ગભરાઈ જશો તો તમે વડીલને કહી શકશો નહીં, જેથી કરીને અજાણી વ્યક્તિ મોટરસાઇકલ લઈને જતી રહેશે. એના માટે તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ કે આ લોક ખોલવા માટેનો પ્રયત્ન કરી રહી છે આ વ્યક્તિ. તો સાતમું છે કે તમારા વિસ્તારમાં મૂકેલી મોટરસાઇકલનો લોક અજાણી વ્યક્તિ ખોલવાનો પ્રયત્ન કરી રહી હોય ત્યારે તો તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ. તો તેમાં બાળકો સાતમામાં ખની સામે આપેલા બોક્સમાં સાચાની નિશાની કરવાની થશે. ચાલો બાળકો કરો તો ખની આપેલા સામેના બોક્સમાં સાચાની નિશાની. ચાલો થઈ ગયું બાળકો. જો બાળકો અહીંયા આપણે હોશિયાર અને સમજુ બાળક થયા. તમે પણ આવી ઘણી બધી પરિસ્થિતિ ઘરની અંદર તેમજ સોસાયટીમાં બહાર રસ્તા પર પણ આવી ઘણી બધી પરિસ્થિતિ બનતી હોય છે, તો તેમાં તમે કેવો નિર્ણય લેવો જોઈએ તે તમે ધ્યાનથી લેજો અને તમારી સાથે બનેલી કોઈ પણ
બે થી ત્રણ ઘટનાઓ લખવાની અને તમે લીધેલો સાચો નિર્ણય શું છે તેની નોંધ તમે તમારી બુકની અંદર કરજો અને બાળકો તમે હોશિયાર થવા માટેનો પ્રયત્ન કરજો અને સાચી સમજશક્તિના આધારે તમે નિર્ણય લેવા માટેનો પ્રયત્ન કરજો. હવે બાળકો આપણે પાઠ 26માં ફરી મળીશું. આવજો.